નમસ્કાર દર્શક મિત્રો અતિથિમાં ફરી એકવાર આપનું સ્વાગત છે અતિથિ એટલે એવો કાર્યક્રમ કે જે કાર્યક્રમમાં વિશિષ્ટ વ્યક્તિત્વ સાથે આપની મુલાકાત કરાવે છે ને વાતો કરે છે અત્ર આજે કેવું વિશિષ્ટ વ્યક્તિત્વ નોર્મલી જ્યારે પણ ધર્મની ચર્ચા કરવા માટે ધર્મગુરુઓ સાથે જ્યારે બેસતા હોઈએ છીએ ત્યારે નવી નવી વાતો દર્શકોને આપવાનો હર હંમેશા અમારો પ્રયાસ હોય છે કોઈ પણ ધર્મ કોઈ પણ સંપ્રદાય કોઈ પણ એક નવી વિચારધારા તેના અંદર રહેલું એનો ગુઢાર્થ અને કદાચ તેના માટે ફેલાતી ખોટી ગેરમાન્યતાઓ ગેરસમજો આ જ વિષયને લઈને અતિથિ કાર્યક્રમમાં અમે અલગ અલગ ધર્મ સાથે જોડાયેલા ચિંતકોને લઈને આપણી સમક્ષ આવીએ છીએ આજે આપણી સાથે છે જૈન ધર્મના પ્રચાર પ્રસાર માટે જેમણે સમગ્ર જીવન પોતાનું જેમણે અર્પણ કર્યું છે અને કહી શકાય કે જૈન ધર્મમાં નોર્મલ જે રૂઢિઓ છે કદાચ તેનાથી બહાર આવીને અથવા તો તેમાં જ રહીને તેમાં રહેલી બદીઓને દૂર કરવાના પ્રયાસો જેમણે સતત છેલ્લા કેટલાય વર્ષોથી કર્યા છે તેવા ચિંતન પ્રજ્ઞા સાધ્વીજી મહારાજશ્રીનું આપનું સ્વાગત છે કાર્યક્રમમાં પહેલાં તો પૂછવાનું મન એ થાય કે એક નામકરણ થતું હોય છે કાકા સ્વાભાવિક જે જૈન લોકોને પણ અને જે જૈન નથી તે લોકોને પણ થાય જ્યારે નામ આપવામાં આવે છે મહારાજ સાહેબશ્રીને જે લોકો દીક્ષા લે છે તેને એ નામકરણ કઈ રીતે ચૂઝ કોણ કરતું હોય છે નામકરણ જનરલી ગુરુ મહારાજ લોકો ચ્યુઝ કરતા હોય છે જે લોકો દીક્ષાદાતા હોય છે તે પહેલાં ગ્રહસ્થપણાની અંદરમાં નામ આખું જુદું હોય છે જેમ કે મારું નામ સુધા પિતાશ્રીનું નામ માણેકલાલ અને સરનેમ શાહ હતી ત્યાર પછી મારું નામ સાધ્વીજી ચિંતન પ્રજ્ઞા શ્રીજી બન્યું એટલે એક તો રાશિ પ્રમાણે પણ નામ લેવાતું હોય છે બીજા નંબરમાં જે નામની અંદરમાં કંઈક ધાર્મિકતા સમાયેલી હોય એવું જ નામ ગુરુવર્ય લોકો અને જે પાઠ પરંપરાથી આવતા જે આચાર્ય ભગવંત વગેરે હોય છે એ લોકો ચૂઝ કરી અને પછી નામ સ્થાપિત કરતા હોય છે ઓકે હા સીધો હું આવી જાઉં છું આપણે વાત કરી કે આપે પૂર્વાશ્રમનું નામ સાથે આપણે ઉલ્લેખ કર્યો એક ઘટના બનતી હોય છે દરેક જીવનમાં દરેક વ્યક્તિના જીવનમાં અને એ ઘટના એ જીવનને પરિવર્તન આપતી હોય છે ચાહે કોઈ બિઝનેસમેનના જીવનમાં પણ એક ઘટના હોય છે એને અચાનક બિઝનેસમાં લાવી દે છે કોઈ સ્પોર્ટ્સમેન હોય છે એના જીવનમાં પણ કોઈ ઘટના આવે છે અને સ્પોર્ટ્સ પ્રત્યે એનો લગાવ વધી જાય છે ધર્મ સાથે જોડાવાની પણ એક ક્યાંકથી પ્રેરણા થતી હોય છે એવું સૂચક એક એક એવો એવો પ્રસંગ પ્રસંગ બનતો સાથે અચ્છા તમારો પ્રશ્ન એવો છે કે કોઈ પણ વ્યક્તિને ક્યાંય પણ ટર્ન થવા માટે મતલબ કે લાઈફ ચેન્જ થવા માટે કોઈ એવી ઘટના પણ દરેક વ્યક્તિના વ્યક્તિત્વની સાથે એવું નથી બનતું હતું ક્યારેક આ ધર્મની અંદર આવવા માટે પૂર્વ જન્મના કરેલા કોઈક સંસ્કારો પણ કામ લાગે છે જેમ કે મને પોતાને હું જ્યારે ઇલેવન્થમાં હતી ત્યાં સુધી મને આ જૈન ધર્મ માટે એમાં જે સાધુ સાધ્વીજી ભગવંતો હોય એના માટે એટલો બધો લગાવ કે એવું કંઈ હતું નહીં પણ એક નાનકડી એવી બીના એવી બની કે હું જ્યારે હોસ્ટેલની અંદરમાં હતી તો મારા ગુરુ મહારાજ અમારે ત્યાં પાલીતાણા શ્રાવિકાશ્રમની અંદરમાં ગુરુ મહારાજની લોકોનું જ્યાં છાત્રોમાસ હતું ત્યાં અમારા લોકોને સાંજની એક પ્રતિક્રમણ કરવા જવાની વિધાન હોય છે તો એ વિધાન મને પાંચથી કમ્પલસરી હોય તો એક વખત મારી ફ્રેન્ડ સાથે હું પણ ત્યાં આગળ ઊભી રહી તો મને બહુ મારા સાહેબ જોડે કોઈ ઉભા રહે વાત કરે તો મને લાઈક નહોતું મને ગમતું નહોતું મેં કીધું આવું બધું મને આવા બેકારો જોડે વાત કરવી મને ગમતી નથી મને આવું બધું ફાવતું નથી તું મહેરબાની કરે એ બધા મારા સાહેબ જોડે વાત નહીં કરવાની એટલે પછી પેલી તો ત્યાં ને ત્યાં ઉભી રહી અને એ વખતે મેં ભયંકર રીતે મારા ગુરુ મહારાજનું ઇન્સલ્ટ કર્યું કેવાય જે અત્યારે હાલની તારીખમાં મારા ગુરુ મહારાજ છે તો મેં એનો હાથ ખેંચી લીધો પાછું મેં એવા શબ્દોથી કીધું મેં આવા જોડે લફડા નહીં કરવાના યાર એટલે એનો હાથ ખેંચો ને પછી ચાલુ બીજી વાર જવાનું થયું તોય પેલી એની આગળ જ ઊભી રહી એટલે મેં કીધું કે આવું યાર મજા નથી આવતી તું ત્યાં ના ઊભી રહીશ મને આ પસંદ નથી પણ સેકન્ડ ટાઈમ બી એ ગુરુ મહારાજનું તો કોઈ જ ફેસમાં કંઈ ચેન્જ નહીં એઝ ઇટ ઇઝ મારી સાથેનું એમનું જે બિહેવિયર હતું એમાં બી કોઈ ચેન્જ નહીં ગુરુ મહારાજે એમ પૂછ્યું કે આ છોકરી કયા ગામની છે હોસ્ટેલમાં જ બધા જુદી જુદા ગામના આવતા હોય બસ એમને કીધું આ છોકરી ક્યાં ગામની છે એટલે પેલા કીધું કે આ મારા बाजूના જ ગામની છે એમ તેમ પણ એમને મારી પ્રત્યેનો જે એટિટ્યુડ હોવો જોઈએ ને એ કોઈ એમ એવું નફરત ભર્યું કેવું ના લાગ્યું ત્યારે મને એમ લાગ્યું આપનું આપનું આવું વર્તન હોવા છતાં પણ ગુરુજીએ ક્યારે પણ એ રીતે વર્તન ન કર્યું આપ બસ બસ અને ત્યાં જ મને લહેરથી કે સાલો ગજબ કહેવાય કે હું આટલું હર્ટફિલ કરાવું છું તેમ છતાં પણ એ વ્યક્તિનું કેટલું બધું મહાન વ્યક્તિત્વ કહેવાય કે એ મને સેચ પણ નફરત નથી કરતા અને એમને એમ એવું નથી થતું કે આ છોકરી તો બહુ કેવી કેવી કહેવાય કે જે આટલા જૈન સાધુને આટલી જૈન હોસ્ટેલમાં ભણે છે પોતે જૈન હોવા છતાંય આ જૈન સાધુને જ આવી રીતે તિરસ્કૃત કરે છે એવું એમને સેચ પણ એમના ફેસ પર પણ ભાવ લાગ્યો એટલે પછી મને એમ થયું કે સારું લાગે છે તો કંઈ એમ એટલે ત્યારથી મને કોણ જાણે એમની પ્રત્યે લગાવ લાગુ થયો પછી તો એવું થયું કે રોજ એમના દર્શન ના કરું તો મને ચેન ના પડે એટલે ગમે તે રીતે હોસ્ટેલનો એક કાયદો હતો કે કોઈ છોકરી એકલી કોઈ સાધુ સંત પાસે જવાનું નહીં આમ નહીં કરવાનું કારણ કે હોસ્ટેલના દરેક હોસ્ટેલના અમુક નિયમો હોય છે એવું કીધું પણ પછી હું તો એ મારા સાહેબના રોજ દર્શન કરે મેં કીધું નહીં એ મારા સાહેબ તો મારે જોઈએ જ રોજે રોજ એકના દર્શન તો કરવા એમ દર્શન કરતાં 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 ડેલી એમની સાથે પાંચ મિનિટ સાત મિનિટ મુલાકાત થતા થતા થતાં એમ થયું કે નહીં મને પણ આ જ જીવન જીવવું છે એટલે પછી ત્યારથી બાકી મારા જીવનની અંદરમાં મેં કોઈનું લગ્ન નથી જોયું કોઈનું મરણ નથી જોયું કોઈ ઇકોનોમિકલ બી અમારા સંસારી ફાધર સાથે એવી કોઈ તકલીફ નહોતી કે જેના કારણે મને કોઈ પૈસાની કંઈ તકલીફ પડી હોય પપ્પાએ રૂપિયા કે પાંચસો કોઈ હિસાબ માંગેલો નથી એટલે સુખ કે દુઃખ દુઃખ કોને કહેવાય મારી ડાયરીમાં હતું જ નહીં કે જેના કારણે મને એવું વાવું થઈ જાય કે ચલો અહીંયા આગળ શાંતિ છે આ એક સતત આક્ષેપ થતો રહ્યો છે જૈનિઝમમાં જ્યારે પણ તેના પ્રચાર અર્થે દીક્ષાની વાત આવે છે ઇન્ક્લુડિંગ અસ મીડિયા પોતે પણ અમે અમે જેટલા લોકો છે ઇવન સમાજમાં બીજા લોકો પણ ઇવન જૈન ધર્મમાં માનનારા લોકો પણ આ ચર્ચા કરતા હોય છે કે જે નીડી ફેમિલી હોય છે એવા જ બાળકોને એવા દીકરા દીકરીઓને એમના માતા પિતા આવનારા દિવસોમાં બીજા લોભ લાલચ મળે છે એટલે દીક્ષા લેતા હોય છે બિલકુલ વાહિયાત વાત છે બિલકુલ વાહિયાત વાત છે હમણાં જ આ પિસ્તાળીસ દીક્ષા થઈ વેલ એજ્યુકેટેડ લોકો અને કરોડપતિ લોકો કરુણપતિના દીકરાઓએ પણ દીક્ષા લીધી છે એટલે હું એવું ચોક્કસપણે માનું છું કે જે લોકો દીક્ષા લે છે ને બહુ દિમાગથી બહુ જ બુદ્ધિપૂર્વક અને જેને કંઈક સાર દેખાય છે ને એ જ દીક્ષા લે છે દીક્ષા લેવાવાળી વ્યક્તિના પરિવારવાળા અને જબરજસ્ત આ તો જે લોકો દીક્ષા લે છે ને એનું કુટુંબ પરમાત્મા તીર્થંકરનું કુટુંબ કહેવાય છે એને માટે થઈને આ ઠીક છે કે લોકો એમ માને છે આ કઠિન માર્ગ છે મફતમાં ખાવાનું મળે એટલે મા બાપ ત્યાં સોંપી દેતા હશે બિલકુલ વાહ્યત વાત છે જૈન લોકો તો પૂર ખુદ જાણે જ છે કે દીક્ષા શું ચીજ છે કઠિન માર્ગે કે કોઈ મા બાપ ખાવા માટે થઈને કોઈના છોકરાને વડાવી તો ના દેને દે ને ગમે એવા ગરીબ મા બાપ હશે ને તો પણ પોતાના તો પૂરું કરવા માટેની તૈયારી હશે જ એટલે એવું તો ક્યારેય ના કહી શકાય કે ઘરની અંદરમાં ગરીબી હતી એટલા માટે દીક્ષા લીધી એવું એક પણ પરિવાર નહીં હોય રેડ કેસમાં કોઈ કેવું હશે પણ એ ગરીબીના કારણે દીક્ષા નથી લેતું એ તો ક્યારેય પણ માન્યમાં ના આવે આ ખોટી વાહિયાત વાતો લોકો ફેલાવતા હોય તો વસ્તુ બે નંબરમાં છે બાકી એ વસ્તુ હકીકત નથી ઓકે દીક્ષા એ અંદર થી થતો એક સંચાર હોય છે સંચાર કોક એક આપે કીધું તે પ્રમાણે કે કોઈ ગુરુવર મળી જાય છે એ ગુરુવર પ્રત્યે એમને ક્યાંક એટ્રેક્શન થાય છે અને ધીરે 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 એ ગુરુજી જે પણ હોય છે એ એમને ધર્મના માર્ગ ઉપર લઈ આવે હા હા ચોક્કસ અને એની અંદરમાં ધાર્મિક અભ્યાસ પણ જરૂરી છે કે જૈન શાસ્ત્રનો જ્યારે થોડો ઘણો બી અભ્યાસ કર્યો હોય ને એને ખુદને એવી ખબર પડે કે આ સમગ્ર સંસારની અંદરમાં જો પાપ મુક્ત જીવન જીવવું હોય કારણ કે પાપ મુક્ત થશું તો જ મુક્તિ છે અને પાપ મુક્ત જીવન જીવવું હોય તો માત્ર આ જ એક જીવન એવું છે કે જેની અંદરમાં તમારે કોઈ પણ પાપ કરવું પડે ઉપર સીધો આવું છું મારા શ્રી કે પાપ મુક્ત જૈનિઝમમાં આત્મકલ્યાણ કરવું હું પોતે મારા બંધનો બધા બંધનમાંથી મુક્ત થઉં જે મને આ જીવનકાળ મળ્યું છે મનુષ્ય જીવ મળ્યો છે તેમાં હું એનો સદુપયોગ કરી અને મારા બધા જ પૂર્વ પૂર્વ જન્મના પણ પાપ ધોવાનો પ્રયત્ન કરું આ જન્મમાં પણ બને એટલા ઓછા પાપ કરું અને જો આઈડિયલ સિચ્યુએશન આવે તો હું પાપ જ ન કરું આ ક્યાંક ફક્ત સેલ્ફિશનેસ નથી દેખાતી પોતાની જાત માટે જ કરવું એની સાથે સાથે એવું પણ આવે છે કે બીજા ધર્મ કે બીજા સંપ્રદાયમાં એવું આવે છે કે એવું ન થઈ શકે કે હું શા માટે મારી જાતને મારી જ જાતને ઓગાળવાની મારી જ જાતને તપાવવાની એના આટલી જ જ મહેનત અથવા આટલો પ્રયાસ કે બીજા માટે પણ કરું તો એવું ન થઈ શકે ફક્ત ને ફક્ત મારી જાતના જ શુદ્ધિકરણ માટેના બધા પ્રયાસ એનો મતલબ એવો નથી એકચ્યુઅલી એનો મતલબ એવો છે કે મારી જાત માટે ક્યારે પણ બીજા જીવને કોઈ તકલીફ ના પડવી જોઈએ પાપ મુક્તિનો મતલબ એવો છે કે ધર્મનો મૂળ સાર એક જ સેન્ટેન્સમાં કહેવો હોય તો ભગવાને ક્યારેય ક્રિયાકાંડ કે એને જ મહત્વ આપ્યું છે એવું નથી ભગવાનમાં આવી એવું કીધું છે કે જૈન ધર્મ કોઈ જુદો ધર્મ તો છે નહીં બરાબર જૈન ધર્મની અંદરમાં એવું ચોક્કસપણે કહેવામાં આવે છે કોઈ વ્યક્તિને જૈન તરીકે કોઈ સિમ્બોલ એવા સિક્કા નથી મારેલા પણ તમારી શ્વાસ લેવાથી માંડીને કોઈ પણ પ્રકૃતિ હોય કોઈ પણ પ્રવૃત્તિ હોય સોરી પ્રકૃતિની પ્રવૃત્તિ હોય તો એ પ્રવૃત્તિની અંદરમાં બીજા જીવનો વિચાર કરવામાં આવે એને જ કહેવાય જૈન એને જ કહેવાય જૈન ધર્મ બાકી જૈન ધર્મ એક એટલે કોક એક વાડામાં જે ને સ્ક્વેર માં કે બાઉન્ડરી માં બાંધેલી છે કે દેરા સરજા એ જૈન કે પછી જે કદાચ તિલક કરે છે પીડુર તિલક કરે છે એ જ જૈન એવું નથી પરંતુ આ વિચારસરણી આ જે સિદ્ધાંતોને અનુસરે એ જ જૈન છે અહીંયા રોકું છું સમય થયો છે વિરામનો વિરામ બાદ આ જ વાત આપણે આગળ વધારીશું દર્શક મિત્રો વિરામ બાદ આજ બહુ રસપ્રદ તબક્કામાં ચર્ચા પ્રવેશી છે વાત કરીશું એક નાનાગા બાદ વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં ચિંતન પ્રજ્ઞાજી શ્રી સાથેની વાતો જૈનિઝમ વિશેની બ્રેક પર આપે કીધું કે અમુક અનુસરણ અમુક ક્રિયાકર્મ કરવી એ જ જૈનિઝમ નથી પરંતુ જૈનિઝમે ધર્મ કરતાને જીવન પદ્ધતિ કહેવી એ વધારે યોગ્ય રહેશે જીવન પદ્ધતિ જીવન પદ્ધતિ આરોગ્યને લગતી જીવન પદ્ધતિ માનસિક શાંતિને લગતી જીવન પદ્ધતિ પરિવાર અને સમાજને લે લઈને જે તમારી જવાબદારી છે તે નિભાવો તે લઈને પરંતુ 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 ડુ યુ ફીલ ધટ કે સતત દેરાસરમાં આવતી વ્યક્તિ જે પોતાની જાતને ચુસ્ત જૈન કેવડાવે છે પોતાની જાતને જૈન શ્રેષ્ઠી કેવડાવે છે પૈસા આપીને કે સતત મંદિરમાં એટલે દેરાસરમાં હાજરી આપીને ક્યાંક એ લોકો દેખાડા માટે વધુ લોકો આવતા હોય તેવું નથી લાગતું આપને આવકાર એ સ્વીકાર્યું નથી એનું અનુસરણ નથી કરવું એનું આચરણ નથી કરવું પરંતુ સતત હું સમાજમાં દેખાવ સમાજમાં હું એસ્ટાબ્લિશ એના માટે આવનારાઓની સંખ્યા પણ ઘણી આપણે દેખાતી હશે એના માટે આવનારાઓની સંખ્યા પણ જે લોકો સાચું પામેલા છે સાચું જાણેલા છે એ લોકો દેરાસર જવાની સાથે પણ આ વસ્તુ કરે છે પણ ક્યારેક ક્યારેક શું કહેવાય કે કોઈક કોઈક લોકોની કંઈક ફાઈસો જુદી હોય ને દુનિયામાં બધા ટુંડે ટૂંડે મત્રીબિન્ના દરેક લોકોની મતી જુદી જુદી હોય એટલે કોઈકને એવી ખ્વાઇશ હોય તો ભલે ને ભગવાન કે જા ને તું એ માર્ગે જા પણ એમ કરતાં જો દસ દિવસ દેરાસર જતો હશે ને તો અગિયારમાં દિવસે તને એવો તો વિચાર આવશે ને કે સાલું હું ભગવાનનો ઉપાસક છું તું મારાથી આ કામ ના કરાય એમ કરતા જો તું દુષ્કાર્ય કરતા અટકી જતો હોય તો તને રોજ દેરાસર જઈ અને દેખાડો કરવાની એ છૂટ છે બરાબર છે ઓકે નાવ આપે વાત કરી કે આપ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતા હતા અને એવા સમય આપનો સંપર્ક થયો આપ હોસ્ટેલમાં રહેતા હતા એક સતત પ્રશ્ન પૂછાતો રહ્યો છે સ્કૂલમાં પ્રવેશની જો ઉંમર નક્કી હોય લગ્નની ઉંમર નક્કી હોય તો આવી જ્યારે તત્વચિંતક જ્યારે વર્લ્ડ છે આખું એમાં જવા માટે દીક્ષા જ્યારે બાલ દીક્ષાની વાત આવે છે ત્યારે સતત પ્રશ્નાર્થિક થતો હોય છે ખાસ કરીને જૈનિઝમ જ્યારે બાળકોને દીક્ષા આપે છે મેચ્યોર્ડ નથી એવા લોકોને મારે મને ખ્યાલ છે કે આપ પોતાના વિચારો સ્પષ્ટ રીતે મૂકવા માટે જાણીતા છો અંગત રીતે આપ શું માનો છો અંગત સવાલ જુદી વસ્તુ છે સમસ્ટિગત જુદી વસ્તુ છે એક વસ્તુ એમ ચોક્કસપણે કહી શકાય ધારો કે ઘરમાં આગ લાગી હોય તો ઘરની અંદરમાં સૂતેલું બાળક હોય એને પણ લઈને બધા બહાર નીકળે કે જેટલા કમાતા ધમાતા હોય એટલાને જ બહાર નીકળવાનું હોય એનો જવાબ મળી શકે ઘરમાં આગ લાગી હોય ત્યારે ઘોડિયામાં સૂતેલું બાળક હોય એને પણ લઈને બહાર નીકળવું પડે ને કે પછી કોઈ એવું વિચારે કે હવે આટલું છોકરું ક્યાં કમાવા ધમાવાનું છે વાંધો નહીં આગમાં લપેટાઈ જાય તો કઈ વાંધો નથી તો એને કંઈ ખરેખર કોઈ છોડતું નથી બરાબર એ બચ્ચાને પણ લઈને બહાર નીકળશે તો શાસ્ત્રની અંદર એવી વાત બતાવી છે કે આખો સંસાર જ્યારે સળગતો હોય ત્યારે એનો ઉંમર જોવા ના રહેવાય જેને જેને પણ આ જ્ઞાન થોડું ઘણું પણ પ્રાપ્ત થઈ જાય અથવા તો જેનું જેનું પણ આત્મા જાગૃત થઈ જાય તો આઠ વર્ષની ઉંમરે સમ્યકત્વની પ્રાપ્તિ શાસ્ત્રોમાં બતાવેલી છે તો આઠ વર્ષની ઉંમર થાય ત્યારથી એને દીક્ષિત કરી શકાય છે પણ એનું યોગ્ય સમયે અને યોગ્ય ક્ષેમ વગેરે કરવું જોઈએ યોગક્ષેમ વગેરે પણ એના એવી જ રીતે થવા જોઈએ જેથી કરીને એવું ના થવું જોઈએ કે જ્યારે એની રમકડાની ઉંમર છે ત્યારે એને કોઈ બંધનમાં અહીંયા પણ એવી ગણિત છૂટ આપવામાં આવે છે કે જેની બાલ સ્વરૂપની જે ચેષ્ટા હોય છે એને કોઈ રોકતું નથી જૈન ધર્મની અંદરમાં ધારો કે કોઈ નાના બાળકો દીક્ષા લે છે તો એને બાલ્ય સહજ જે પણ ચેષ્ટા હોય એની માટે કોઈ ગેમ લાવી આપવાની અને કોઈ ગામના બીજા છોકરાઓ હોય તો એની સાથે ખેલકૂદમાં રમવા પણ દેવાનું બધું જ કરવા દેવાનું એની કોઈ ચેષ્ટાઓ સાથે ચેડા કરવામાં નથી આવતી અથવા તો એની ઉંમર સાથે કોઈ ચેડા કરવામાં નથી આવતી પણ આ તો લોકોની અંદરમાં એમ માન્યતા થઈ ગઈ છે કે આવડાવડા છોકરાઓને લોકો મુંડી નાખે છે આ બંધનમાં નાખી દે છે એક્ચ્યુઅલી બંધન પરંતુ પરંતુ આ ચર્ચા એટલા માટે સતત લાઇમલાઇટમાં આવે છે કારણ કે અમુક જ્યારે મેચ્યોરિટી આવે છે ત્યારે તે લોકો આ સાધુતોમાંથી સંસાર તરફ પાછા વળે છે જ્યારે એમને થાય છે કે ખરેખર આ સમયે મેં ખોટો નિર્ણય લીધો હતો અને આવા દાખલાઓ પણ ઘણા થયેલા છે દેટ્સ વાય આ ક્વેશ્ચન સતત ઉછળતો રહે એવું જો ધાર્મિકતાની દ્રષ્ટિએ જોવા જઈએ તો એને ભોગાવલી કર્મ કહેવાય છે એમ તો એકવીસ વર્ષની ઉંમરે લીધા હોય ને એવાય કેટલાક એવા હોય કે જેને ભોગાવલી કર્મ ખેંચતું હોય અથવા તો કોઈ કેવા નિમિત્તો કોઈક એવા કારણો એવા ઊભા થાય કે જેથી જેનું મન સંસાર તરફ આકર્ષાતું હોય એટલે એવું ના કહી શકાય કે જે લોકોએ નાની ઉંમરમાં લીધી હોય એવા જ લોકો સંસારમાં પાછા જાય છે એવું નથી હોતું જેમ સંસારની અંદરમાં પણ એવું બને છે ને કે મેચ્યોર્ડ અવસ્થાની અંદરમાં લવ મેરેજ કર્યા હોય તો સમજીને કર્યા હોય ને એવા જ લોકો છૂટાછેડા નથી લેતા હોતા લે છે કે નહીં લવ મેરેજ ક્યારે કરે અઢાર સત્તર અઢાર વર્ષની ઉંમરે એને લવ મેરેજ કર્યા હોય અને કોર્ટની અંદરમાં તો લવ મેરેજમાં અઢાર વર્ષ ઉંમર પછી જ સિગ્નેચર વગેરે થાય છે ને તો એવું થયા છતાં પણ સમજીને કર્યા છતાંય છૂટાછેડા થાય છે કે નથી થતા તો અહીંયા આવવાવાળા આખર તો અમે તમારામાંથી જ આવીએ છીએ ને અને અમે તમારું જ અનાજ ખાઈએ છીએ ને છીએ તો આ જ કાળના બધાને એટલે પંચમ કાળની અંદરમાં જ રહેલા બધા માનવો છે એટલે દરેકની વિચારસરણી વગેરે જુદી હોઈ શકે અને જેવો આહાર એવું ઓડકાર અન એવું મન એવું પણ થાય ને એટલે બહુ જ બધું ડીપમાં ઉતરી અને આવી બધી ચર્ચાઓની અંદરમાં કોણ કેમ આવું કરે છે ને એવું વિચાર્યા કરતા જેટલી મારા સાહેબ એક બીજો વિચાર પણ એક નોર્મલ ખાસ કરીને જૈનિઝમમાં બિલીવ કરનારા લોકોમાં પણ એક એસ્ટાબ્લિશ થયો છે કે બીજા બધા વિચારો ધર્મના પ્રસાર માટેના ભલે નામ અલગ હોય એ બધા જ ધર્મ કે સંપ્રદાય એનો વિસ્તાર બહુ ઝડપથી થઈ રહ્યો છે જૈનિઝમનો પ્રચાર પ્રસાર આપની પાસે આટલું અખૂટ જ્ઞાન છે બીજા બધા પણ જે લોકોએ દીક્ષા લીધી છે એ લોકો પણ ધર્મનો પ્રચાર કરે છે એ સરસ જ્ઞાન છે આપની પાસે પરંતુ ક્યાંક એવા નીતિ નિયમોના બંધનના કારણે આપની વાતો વધુ લોકો સુધી નથી પહોંચતી વિહાર કરવાની વાત છે વિહાર કરવાની તો એના માટે પણ આપ વાહનનો ઉપયોગ નથી કરી શકતા ભૂતકાળમાં મને લાગે છે બંધુ ત્રિપુટી એક હતા જે અલગ પડીને એમણે કીધું કે ના પ્રચાર પ્રસાર કરવો છે તો ક્યાંક એનો પ્રયાસ કરવો પડશે ઘણા બધા જૈન સાધ્વીજી કે મહારાષ્ટ્રીઓ હવે એ ઉપયોગ કરે છે આધુનિક ઉપકરણોનો અગેન આ એક બોલ્ડ વિચાર આપનો જોઈએ છે આપની પોતાની અંગત વાત કે શું પ્રચાર પ્રસાર માટે જે ટ્રેડિશનલ સિસ્ટમ બનાવેલી છે એનાથી બહાર આવીને કંઈક કરવું જોઈએ ખરું ટ્રેડિશનલ એમાંથી બહાર આવીને કરવું જોઈએ કે ના કરવું જોઈએ એના પર એના કરતાં હું બીજી એક વાત એક ચોક્કસ કરું કે ભગવાન મહાવીર પણ ખુદ સમવ શરણની અંદરમાં બેઠા સૌથી પહેલી વખત જ્યારે પરમાત્માએ પ્રવચન કર્યું એ પ્રવચનની અંદરમાં એક પણ વ્યક્તિને દીક્ષાનો પરિણામ ના જાગૃત થયો એટલે પરમાત્માએ એ દિવસે સંઘની સ્થાપના ના કરી બરાબર એ વખતે કેટલા કરોડો દેવો કરોડો ઇન્દ્રો વગેરે હતા એ ઇન્દ્ર એવું કહી શકતા હતા કે ભાઈ જેટલા જેટલાને દીક્ષા લેવી બધાના ઘરની જવાબદારી અમારી બધાને અમે ભરણ પોષણ બધું કર્યું કારણ કે ઇન્દ્રની પાસે સમૃદ્ધિ અઢળક હતી તો સમૃદ્ધિ દ્વારા પણ બધાને એવું કહી શકતા હતા ને પણ ભગવાને પણ એ માર્ગ ના અપનાવ્યો ભગવાને કીધું કે ધર્મ ક્યારેય પૈસાથી નથી થતો અને જે વ્યક્તિનો ઉદયકાળ જ્યારે જાગૃત થશે ને ત્યારે જ એ વ્યક્તિ એ વ્યક્તિની અંદરમાં ધર્મ પરિણત થવાનો છે તો તમે તમારું ભગવાનની હવે ધારો કે મને જ્યારે મેડલ મળવાનો હતો ત્યારે દિલ્હીની અંદરમાં હતું ફંક્શન બરાબર છે સ્મૃતિ ઈરાની પીએમ એ બધાના હાથે મને ગોલ્ડ મેડલ મળી જવાનો હતો અને ત્રીજી નવેમ્બરે એ ફંક્શન બી હતું મારે કેટલાક લોકો કીધું ચિંતન મહારાજ મેં કીધું કે જો એક વસ્તુ હું ચોક્કસ કહું કે મારે ભગવાનની આજ્ઞાને પગ નીચે કચડી અને મારા મેડલની કોઈ જ કિંમત નથી મારે માટે ભગવાનની આજ્ઞા એ જ સૌથી મહાન છે અને હું જો એ આજ્ઞાને કચડી અને જો પ્લેનની અંદરમાં જઈશ ને તો જેટલા લોકો મારી મેડલના કારણે વાહ વાહ કરશે ને એના કરતાં થૂંકવાવાળા વધારે મળશે તો અત્યારે પરમાત્મા મહાવીએ જે વસ્તુ બતાવી છે ને એ પરફેક્ટલી બતાવી છે સમય જતાં સમય જતાં પરમાત્માને આખા સમયની ખબર જ હતી સમય જતાં બદલાવ ન લાવો ઘણી ઘણી બધી વસ્તુઓ બદલાઈ છે જો ભગવાન ઘણી બધી વસ્તુ બદલાવી છે જે આજના સાંપ્રત સમયમાં જે કન્ડિશનલ હતી એ પ્રમાણે બનાવ્યું છે જે વસ્તુ ખરેખર આ માનવ શરીર સહન જ નથી કરી શકતું એ વસ્તુમાં ક્યાંક નાના મોટા ફેરફારો આવ્યા છે તમે જેમ કહો છો અંદરમાં હું હું વિદેશની વાત કરું કે ધારો કે વિદેશમાં છે તો વિદેશમાં ત્યાં મૂર્તિ સ્થાપન કરવું છે પ્રાણ પ્રતિષ્ઠા કરવી છે કોક આચાર્યશ્રી જે પણ દીક્ષા લીધેલા છે એની હાજરી હોવી જરૂરી છે જે શક્ય નથી બનતું પણ એમાં પાછું વિધાન પરમાત્માએ કીધેલું છે કે જે ગ્રહસ્થ ગ્રહસ્થ લોકો જે વિધિ વિધાન જાણતા હોય ને એના દ્વારા એ કરી શકાય પછી ત્યાંની જે પ્રતિમાજી છે એનું અંજન સલાકા વગેરે અહીંયા થઈ શકે છે અને અત્યારે હાલ મીડિયા જો આટલું બધું ફૂલ્યું ફાલ્યું છે તો મીડિયા દ્વારા પણ આ બધું ધર્મ થઈ શકે એવો છે તો પછી સાધુ એ ખુદે ત્યાં જવાની બહુ જરૂર રહેતી નથી એ જ કહેવા માગું છું કે આ જેટલા પણ ભગવંતો છે એ બધા જ લોકો આ મીડિયાનો સારામાં સારો ઉપયોગ કરે તો વધુ લોકો સુધી પહોંચી શકાય આ વાત એક ઓડિટોરિયમમાં બેસીને આપ બસો ત્રણસો કે પાંચસો લોકોને વિધાઉટ માઈક આપ એનાઉન્સ કરો છો આપની આપનું પ્રવચન આપો છો આ જ વસ્તુ જો વધુ સારી રીતે થઈ શકે લાખો કરોડો લોકો સુધી પહોંચી શકાય તો આવા સમયે થોડુંક એમાં બાંધછોડ કરવી જોઈએ કે નહીં કરવી જોઈએ આનો વિચાર તમારે પણ જ્યારે ચર્ચા થતી હશે સિનિયર સાથે ત્યારે થતી હશે સાંભળો થોડી ઘણી બાંધછોડ અત્યારે હાલ ધારો કે કોઈક મોટા ગચ્છાધિપતિ હોય જેની આખા સમાજ ઉપર વિશિષ્ટ પ્રભાવ છે અથવા જે લોકો સમાજ માટે જેને સમાજે ગચ્છાધિપતિ તરીકે નિમ્યા છે એ લોકો પોતપોતાની રીતે પરંપરાની અંદરમાં કંઈ પણ ચેન્જ કરી શકે છે અને અત્યારે હાલ એવા પરંપરાની અંદરમાં ચેન્જીસ થાય પણ છે કે અને એ ગચ્છાધિપતિ પોતાની જે આજ્ઞા હોય એના પ્રમાણે થઈ શકે છે એટલે એમાં કોઈ ભગવાને ક્યારેય પણ કોઈ પણ જ કોઈપણ વસ્તુની ઉપર જડતાપૂર્વકના કોઈ નિયમો લાદેલા છે નહીં પરંતુ એ પ્રભુની વાતો જે લોકો કરનારા છે એ લોકો ક્યાંક જડતાની વાત લાવે ચોક્કસ છે પણ ભગવાને કોઈ પણ વસ્તુની ઉપર જડતાના નિયમો ક્યારેય લાગેલા અહીંયા રોકું છું અહીંયા રોકું છું અગેન સમય થયો છે વિરામનો વિરામ બાદ અંતિમ તબક્કાની વાતો કરીશું સમય થયો છે વિરામનો વિરામ બાદ અંતિમ તબક્કાની વાતો અતિથિમાં વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપણું કાર્યક્રમ અતિથીમાં સાધુશ્રીજી આપણે બ્રેક પહેલાં કીધું કે ગચ્છાધિપતિ જે હોય તે લોકો સમાજને જે જરૂરી છે તે પ્રમાણે થોડુંક ફેરફાર કરી અને કરે છે મારો એક સીધો સવાલ છે અને અગેન આનો મને બોલ્ડ આન્સર જોઈએ છે સાચો આન્સર જોઈએ છે ગચ્છાધિપતિ તરીકે અથવા તો આચાર્યશ્રી તરીકે

એમ તો એમ કહી શકાય કે દરેક સિદ્ધ પુરુષની પાછળ સ્ત્રીનો જ હાથ હોય છે બરાબર કોઈ પણ સિદ્ધ પુરુષની પાછળ સ્ત્રીનો જ હાથ હોય છે પણ તેમ છતાંય એક આપણો આર્ય દેશ છે અને આર્યની અંદરમાં સ્ત્રી પહેલા તો કેવું હતું સ્ત્રીને અસુર્યમ પશ્યા કહેવાતું હતું એટલે સ્ત્રી હંમેશા પડદાની પાછળ જ રહેવાતું હતું પણ અત્યારે હાલ એમાંથી સ્ત્રી જાણે કે બહાર આવી છે સ્ત્રીની અંદરમાં તાકાત જબરજસ્ત કોટીની છે પુરુષ જે કામ કરી શકે એના કરતાં સો ગણું વધારે સારું કામ મારા 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 પ્રશ્ન લીધું છે પણ આચાર્ય વગેરેની જે યોગ્યતા વગેરે છે એ શાસ્ત્રીય કેટલીક મર્યાદાઓ પણ છે કે સ્ત્રીની અંદરમાં જે અમુક ગુણો છે ગંભીર યાદી ગુણ એ જનરલી પુરુષનું જેમ્સ હોય છે ને એની અંદરમાં હોય છે એ સ્ત્રીની અંદરમાં શાસ્ત્રોએ ના પાડેલી છે અને પરમાત્મા ખુદે પણ કેવલ જ્ઞાનની અંદરમાં જોયેલું છે કે સ્ત્રીની અંદરમાં જે વિશિષ્ટ કોટીના ગાંભીર્યાદી ગુણ હોય એ ના હોઈ શકે સ્ત્રીનું જીમસા જેવું હોય છે અનામતની વાત બહુ મહત્વનો મુદ્દો ચગ્યો હતો જ્યારે પણ જૈન સમાજને અનામતનો લાભ આપવાની વાત આવી ઘણા બધા લોકોએ કીધું કે શ્રેષ્ઠીઓ છે દાનવીરો છે એને અનામત સ્વીકારી નહીં જોઈએ હજી આજની તારીખમાં પણ અનેકો પરિવાર એવા છે જે લોકો સ્વીકારવા જ તૈયાર નથી કે અમારે આ રિઝર્વેશન કેટેગરીમાં નથી આવવું ડોન્ટ યુ ફીલ દેટ કે આના માટે એકજૂટ થઈને કરવું જ જોઈએ પણ એક પણ આચાર્ય ભગવંતોએ એની માટે થઈને એકતાપૂર્વક આનો વિરોધ ના જ કર્યો એ ખરેખર બહુ દુઃખની વાત છે એ વખતે મને એમ કહેવામાં તમે આવો પણ મને ખબર હતી કે જે ગચ્છાધિપતિ લોકો નિર્ણય લેશે એ જ નિર્ણય માન્ય ગણાવવાનો છે સાધ્વીજીનો નિર્ણય કંઈ માન્ય ગણાવવાનો નથી એટલે ત્યાં સુધી અને એમ પણ ખબર છે કે ગવર્મેન્ટે બધા કાગળિયાઓ બહાર પાડ્યા આટલા ટકા આને મળશે ને આટલા ટકા આને મળશે પચાસ હજાર ફી ભરવાની હોય દસ હજાર રૂપિયા ગવર્મેન્ટ તરફથી મળે પેલું સર્વર જ બગડેલું હોય એની અંદરમાંથી લોકો શું કહેવાય ફોર્મ ફિલઅપ કરવાનું હોય પછી ફોર્મ ભરવાનું હોય ફોન કરવાનું કશું કહેતા કશું ચાલે જ નહીં ખાલી ગવર્મેન્ટ તરફથી એવા કાગળિયા બહાર પડ્યા પણ એનું જે રિઝલ્ટ મળવું જોઈએ એ કાંઈ કેટલા પરિવારને મળ્યું ક્યાંય ગવર્મેન્ટ તરફથી બહાર પડ્યું કે આટલા જૈનોને એ લોકોએ આટલા રૂપિયા આને માટે ફાળવ્યા એમ છે એડ્રેસ ફોન નંબર કંઈ છે ફક્ત ચૂંટણી માટે મત લેવા માટે આવેલી જાહેરાત એ એવું જ કહી શકાય ને એટલે કેટલાક એ એમાં મને તો એવું લાગે છે કે બે ચાર માથા હશે ને એ લોકોના નામ આગળ લખી અને સીધું મીડિયાવાળાએ કે ગવર્મેન્ટે એ લોકોએ ડાયરેક્ટ મૂકી દીધું કે જૈનોએ જૈનોને લઘુમતીની અંદરમાં જૈનો તરફથી યસ આવી ગયું છે એમ અને પછી બીજા કોઈએ એની માટે ધક્કો માર્યો જ નહીં અને એની માટે થઈને કોઈ ઉહાપો પણ મચાવ્યો નહીં જેના કારણે સીધું ત્યાંથી લખાઈને આવી ગયું કે યસ જૈનોની બધાની સન્મત સંમતિ છે અને એમ કરીને લઘુમતીની અંદરમાં નાખી દીધા એટલે લઘુમતીનો કોઈ ફાયદો તો છે જ નહીં અને જૈનોના ફાયદાની જરૂર નથી આખા ભારતની અંદરમાં જેટલી પણ પાંજરાપોળો ચાલે છે ને એ તમામે તમામ પાંજરાપોળોની અંદરમાં નાઇન્ટી પરસેન્ટ દાન જૈનોનું છે સતત આપ દ્વારા અને જે પણ જૈન ધર્મનો પ્રચાર પ્રસાર માટે સાધ્વીજી મહારા સાહેબ શ્રી એ બધા જ્યારે પણ આપ જૈન સમુદાય સાથે બેઠા હો છો જૈન ધર્મના માનનારા લોકો સાથે બેઠા હો છો ત્યારે સતત આપ એમને ડુંગળી નહીં ખાવાની ઈંડા નહીં ખાવાના બટેકા નહીં ખાવાના કંદમૂળ બધા નહીં ખાવાના આના માટે સતત આપ પ્રયાસ કરતા રહો છો પરંતુ આ બધા કરતાં સૌથી મોટી બદી જે છે જુગારની સટ્ટાખોરીની એના માટેનું વિશેષ સૂચન નથી અપાતું જૈન ધર્મની અંદરમાં સૌથી પહેલું સાત વ્યસનનો ત્યાગ જ આવે છે ત્યાર પછી જ આ બધી વસ્તુ તો નાની છે પરંતુ ખાવા પીવા ઉપર વધુ ધ્યાન અપાય છે ના પ્રવચનમાં એમ નથી કહેવાતું કે આપ વ્યાજનો ધંધો કરો છો એમાં લિમિટેડ લો જે પણ છે પરંતુ વ્યાજખોરીમાંથી પણ જો જૈનનો અમુક બહાર આવી જાય તો પણ સમાજ માટે સારા ઉપકારક બની શકે એ વાત ચોક્કસ છે પ્રત્યાર હાલ આપણે દારૂબંધી જુગારબંધી અને વ્યસનની વાત ચાલુ છે પોતાનો ઉદ્ધાર થશે કેવું એનાથી એનો પોતાનો ઉધાર થશે તો કદાચ ઉદ્ધાર થઈ શકે એ સો ટકાની વાત છે જૈનોની સૌથી પેલું પરિગ્રહ પરિમાણ વ્રત બતાવ્યું છે એટલે પરમાત્માએ તો એવી જ વાત બતાવી છે કે તમને જેટલું જોઈએ છે ને એટલું જ રાખવાનું એટલે આ વ્રત જેટલા જેટલા જૈન પરંતુ એનો પ્રચાર વધુ કરવો જોઈએ ખરો એવું લાગે છે આપને જેટલા જેટલા જૈન શ્રાવકો છે ને બહાર વ્રત ધારી શ્રાવકો દરેક શ્રાવકો જેની જેની ઈચ્છા હોય જ્યાં જ્યાં છાત્રોમાં સધુ સદવીજી ભગવંતો રહેતા હોય ત્યાં આ નાના પાયે પણ નાની બહેનો બેઠી હોય ને થોડી થોડી પચાસ સાઈટ નું ગ્રુપ હોય ને ત્યાં પણ આ બાર વ્રત નિયમો સમજાવાયા જ છે આપના મત મુજબ આપના મત મુજબ હજી આજની તારીખમાં પણ આટલા વર્ષોથી સતત પ્રયાસો છે બધા જ આપ જેવા જેટલા લોકો સમાજ માટે નીકળી ગયા છો આપ ઘરનો ત્યાગ કરીને ધર્મને સમર્પિત થઈ ગયા છો હજી પણ આપને એવા કયા લાગે છે કે ટોપ થ્રી એવા દૂષણો છે જે જૈન સમાજમાંથી કાઢવા માટે પ્રાયોરિટીમાં ધ્યાન ધ્યાનમાં રાખવા જેવા છે ત્રણ દૂષણો કયા સૌથી પહેલાં મને તો એક યુનિટીની જરૂર લાગે છે કે જો તમામ જૈનો એક થઈ જાય ને બધા જ વાળાઓને ભેદીને બધા જ પંથને આ તેરા પંથને સ્થાનકવાસીની દિગંબરને એ એ બધું જ જો એક થઈ જાય ને તો બહુ જ સરસ રીતે આખા જૈન અને મહાવીરને

કે મહાવીરને જૈન માટે એમ નહીં પણ જૈનો જો એક થાય તો દરેક જૈનના હૃદયમાં મહાવીર વસેલા હોય બરાબર મહાવીરની કરુણા જો હોય તો સ્પ્રેડ તો દરેક જીવની અંદરમાં જ્યારે કરુણા પેદા કરવામાં આવશે દરેક જીવમાં મતલબ કે દરેક મનુષ્યની અંદરમાં જો કરુણા પેદા કરવામાં આવશે ને તો આ હિંસાખોરી છે જૂઠ છે દારૂ બધું બધાની અંદરમાંથી નીકળી જશે પણ કમસે કમ જૈનો બી જૈનો એકજૂટ થવાની આપને એક દુષણ લાગે અંતમાં અંતમાં આપનો જે રસનો વિષય છે ધર્મના અભ્યાસની સાથે સાથે આપ જ્યોતિષ વિદ્યામાં પણ ઘણું આપે ઊંડું ખેડાણ કરેલું છે એક જ સવાલ કારણ કે સમય ખૂબ જ ઓછો છે જ્યોતિષ વિદ્યાને લોકો કહે છે આપ શું માનો છો જ્યોતિષ વિદ્યા એક ખરેખર તૂત નથી જૈન આગમો છે ચંદ્ર પ્રજ્ઞપતિ સૂર્ય વગેરે આગમો છે એની અંદરમાં પણ આ બાબતની વાતો આખી આવેલી છે નક્ષત્રો વગેરે છે એક ગણિતનું જ આ વિષય છે ગણિતનો જ છે અને જે તે સ્ટાર છે એ સ્ટારના સ્વભાવ પ્રમાણેનું આ એક ગણિત છે અને એના દ્વારા કંઈ પણ વસ્તુ પ્રિડિક્શન આપવામાં આવે છે એટલે કે તૂત તો કહેવાય જ નહીં એમ જ્યોતિષ એ દીપક છે પણ એમ કહેવામાં આવે કે ભાઈ અહીંયા ખાડો છે તો ખાડો મટી નથી જવાનો પણ એમ ચોક્કસ દીપક બતાવે છે ખાડો છે જરા બાજુમાંથી ચાલજો એટલું જ છે પણ એ ખાડો મટાવાની તાકાત જ્યોતિષમાં નથી પણ બાજુમાંથી ચલાવવાની તાકાત ચોક્કસ છે એટલે નિર્દેશન કરી શકાય થેન્ક યુ વેરી મચ અમારી સાથે વાત કરવા બદલ બિલકુલ દિલ ખોલીને આપે વાત કરીને જૈનિઝમ માટેના જે પણ કદાચ લોકોના દર્શકોના મનમાં પણ જે વાતો હતી એ જ વાતો અમે અમારા શબ્દોમાં આપ સુધી પહોંચાડીને આપે પણ એના ખૂબ જ સુંદર જવાબ આપે થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો આથી વાત અતિથિમાં ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં એક નવા અતિથિ સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર થેન્ક યુ વેરી મચ થેન્ક સિ